આવતો છે ઇના લઈને વાયરસ આવતો છે બધા પોતપોતાની સીટ પર બેસી જજો એક આવ્યો
એમ કે સીલા સીલા કી જવાની એ મુકે ને મુકે એટલે બીજો આવ્યો એમ કે મુન્ની બના હોય તારી કે રેલી હે સાહેબ અત્યારે બે નું પલટું ને પલટું એટલે ત્રીજો પીડલો આવ્યો લપણ આમ 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 પટ્ટો આવ્યો એ કે પેલો અમિતાભ વાળું અમિતાભ વાળું ડોન મુક ડોન ડીટો ભણ કોઈ જો હું ટોન લાગ્યા ઓરગા જો હું ભણ્યો દાડો બીજે બીજે વડુ ભાંગ લાગ્યો ને દાડા સાફ કર લાગ્યો ખુરસાના પાયા જોવાના ની મેલા દાડો સાહેબ આ ચિંતુભાઈ ની વાત 100% સાચી છે તા પેણામાં ચિંતુભાઈ ની પોસાડી ઉડો આમ કરને મે બધું જોયા કરતો ઉડો તાટો પેણા માટે કમાન્ડર મારે ડોયા મારે ડોલે સુટ્ટુ એકજના મારે મે પેલો મોટો કંજબન ને કુડિયા બનાવલા એ કુડિયા ને તો એવા ઉડો વાયરા એ આખા મંડપ માં જ્યાં જોઈને કુડિયા દેખાય એ કુડિયા કુડિયા એ ગંજ ઉડો ને એ ખાલી ગંજ માં પેલા સિલાકી જોવાની અને ગઈલો ને એ પહેલો હું માટો માટો માં આવી ને સાહેબ એ જોઈને મારું કાચું છે ને આ ભણી કોણ બાકી રહેલું એટલું ડોક 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 થાય ને પેલા ગીટો વાળા ડોલા વાળા ને ડોલા તો આ જોઈને તો એવા તો એવા ના થાય ખબર કે લગ્ન માં નહીં આવ્યા એ મોરું યુદ્ધ થશે સાહેબ પેલો ડોનવાર હું હેણા કુડીને નાહે ઓડલો નહીં મળ્યો ને સાહેબ ગામમાં તે બેકડેસ પરી વાત મળી કે પેલા ડોંગા નાખલા દે કેટલા બેગ તો એટલા બધા ગભરાયેલા ને કે પેલી હોસ્પિટલ માં દાખલ કરો પેલા ને પેલા ગ્લુકોઝ કે હું કે ગ્લુકોઝ ના બાટલા વડે એ ગોઈ હા ત્યારે જઈટે ફોન માં આવ્યા ને એ મોડું યુદ્ધ થયું સાહેબ હાય 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 આવડું મોડું યુદ્ધ થયું હવે નવા ગામ માં લગન હોય મારે આવવાનું કે આવવાનું મંદાતા બાપા ની ગઈ ચાલ તો તમે આજે કે નહીં જાઓ તો આપણી કોલેજ માં બે દિવસ પછી ફિઝિકલ ડે ઉજવવાના છે ડીજે ડીજે બ્રાવો ડીજે બ્રાવો ચાપ હું આ ડીજે બ્રાવો આવ કરાવે છે સર જો તમે ડીજે મંગાવે ને તો પેલા મોટા મોટા બે જણા સ્પીકર આવે ને એ જ મંગાવજો તેનો જો સર અવાજ આવે ને ગુપ ગુપ થાય આ સારી તા ફાઈલ લખવાનો ટાઈમ થાય એટલો અવાજ આ સર તો સર તો નાચવાની બહુ મજા હા એટલે પછી તમે પેલ પેણા માં કલ્યો ટાઈમ સીલા સીલા કી જવાની ને બેલ ઉની બન ના ભાઈ આલી કે રે લીએ તરા થેલા હે કે અરે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ડાયરા નું આયોજન કરેલું છે અરે ઓ મોટા ભાઈ પર આયોજન કરેલું છે કિટીદાન ગરવી આવવાના છે બે હા ભાઈ કે ગાનો કે ટૂટા આવતા ની અમારા કોલેજ ની ઇજ્જત તાપ દુબળાનું આવતા જ ની મંદ બુટીના માણસ જગ્યાનો અભાવ છે આપણે લોક ડાયરો નું આયોજન જય જલારામ પરિવાર કાસલ એના પ્રોટાંગલ માં રાખેલું છે હવે તમને ખબર જ ભાઈ કાસલ જલારામ બાપા મંડી માં પ્રોગ્રામ આવી એટલે પબ્લિક તો આવીને જગ્યા રોકી જ લે હવે તમારે જો બેરી ને જોવું હોય ને શાંતિ થી ટાઈમ પર આવી રહેજો ચાલ તો અમે જામ ડાયરા માં આવી રહેજો હે ભાઈ આ બધા ક્રિકેટર જેવા દેખાયા કરે ને આવો રી કઈ કે ભાઈ આ ઘર નથી ગેમ ખાલી ભાઈ મને બી સમજાવની જરા એવા ડબલ
તમારી ગર્લફ્રેન્ડ ને ગિફ્ટ આપવા ભેગા કરેલા છે ભાઈ, પચાસના 2000 કરી આપો, 1000 રૂપિયા આપું તો કરો ભાઈ, મારા રીસ જેવું તો નહીં મળે. તારો ભાઈ ડેલી 10000 રૂપિયા છાપે, હું આજ કરે. તારો ભાઈ નો ગુરુ કોણ ખબર કે કોણ જો? પેલો વિપુલ ભાઈ. હા, 2 મિનિટ બાકી અને ટીમ આવી જ જાય એની. હા તો લે ભાઈ, 10000 રૂપિયા ને જો તું જો અજાના 2000 કરી આપણા ને તો પેલી ચીકલી હારી નાનક તેમાં પેલો ગુલાબી ડ્રેસ જોઈ જાવલો છે. જો 2000 જો ટીયા ને ટાટા પહેરી મારા ગર્લફ્રેન્ડ ને ગિફ્ટ આપી જ દેવાનો છે. આડને મેં 1000 રૂપિયા ગૂગલ પે કરું બરાબર ને? હા ભાઈ, તારા 1000 રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા, 2 કલાકમાં પૈસા ડબલ હોમ. થોડુંક રિસ્ક કરું હા કે પહેલા? ભાઈ તું ટેન્શન ના લે, રિસ્ક હે તો ઇસ્ક હે. ચાલતા ભાઈ, 2 કલાક પછી પહોંચી. ભીખારી કલાઈ કો, 1000 માં નથી ગયો મેડમ.
ડેરી મી કાપા ના પૈસા બી નહીં રહ્યા મેં પેલી ને તમે એડ્રેસ નો ફોટો વોટ્સઅપ કરી મૂકવા હવે કયા મોડે જવાનો બિલી હે અજાના ચક્કર માં તૂટા જાનોડી બી જોડો ભાઈ એને જ કહેવાય રિસ્ક હે તો ઇશ્ક હે ભાઈ તારા હાલો હાલે તો નહીં રહેવાય અરે તૂટા ભૂખા મારે ભાઈઓ આજે આપણે બધા વેલા ઘરે જઈએ ને તમે આ બધા ડ્રીમ ઇલેવન ધંધા છોડો ને આપણે કાલે કાછળ ગામમાં કીર્તિદાન ઘડી લેવાનો છે એટલે ચાલો ભાઈઓ ઉપસ્થિત રહેલા ભાવિ ભક્તજનો બાપાના દર્શન સાથે સાથે આ કાર્યક્રમ નિહાળવા આવ્યા છો, એનો આનંદ લેવા આવ્યા છો, તો આ જલારામ પરિવાર કાછલ જેમણે આયોજન કર્યું છે, મને આમંત્રણ આપ્યું એ સૌ વટી અને
મારા વતી આપ સૌને મારા જય જલારામ. બોલ શ્રી જલારામ બાપની જય. બોલ શ્રી કલ્યાણ માતાની જય. આજે બાપાની 223મી જન્મ જયંતિ છે. બાપાનો જન્મ દિવસ આજે ઉજવાઈ રહ્યો છે. આખું કાચલ ગામ હર્ષોલ્લાસથી સવારનું મસ્ત મગન ઝૂમી રહ્યું છે. કેમ કે આજે કાચલ ગામ છેલ્લા 35 વર્ષથી આજે આ પ્રસંગ કરી રહ્યું છે. તો બાપાના આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે અને આજે બાપાના દિવસે આપણે બાપાના ધૂમથી શરૂઆત કેમ ના કરી. તો રામ નામ મેં લીન હે, દેખત સબ મેરા, તો રામ નામ મેં લીન હે, દેખત સબ મેરા. પિતા કે પદ વંદન કરો, પિતા કે પદ વંદન કરો, હે મારા જય જય શ્રી જલારામ. હે મારા જોગી જલારામ. પૂજ્ય બાપાને એટલા માટે યાદ કરવા પડે, આપણને કોઈ ધર્મ કોઈ સંપ્રદાય કોઈનો નિંદા કરવાનો આપણને કોઈને અધિકાર નથી હોતો, પણ વિશ્વમાં કોઈ એવા સંપ્રદાય નથી, કોઈ એવું મંદિર નથી, તમે આખી દુનિયામાં ફરી લેવો જ્યાં તમને 10 રૂપિયા 500 રૂપિયા 100 રૂપિયા 1000 રૂપિયા મૂકો ને કોઈ ના સ્વીકારે. આખી દુનિયામાં નજર કરી લેવાની છૂટ છે તમને. અમારે તો આપ સૌના આશીર્વાદથી દેશ વિદેશ ઘણી જગ્યાએ ફરવાનું થાય, ઘણી જગ્યાએ મંદિરોમાં જવાનું થાય. અમે આવું કશી કોઈ દિવસ જોયું નથી કે 10 રૂપિયા મૂકીએ ને કોઈ જગ્યાએ દાન ના લેવા. સાહેબ, વીરપુર એક માત્ર એવું મંદિર છે કે જ્યાં એક પણ રૂપિયો દાન લેવામાં નથી, એક પણ રૂપિયો નહીં. ત્યાં આગળ મોટા મોટા બોર્ડ માર્યા છે કે દાન ભેટ સ્વીકારવાની અહીંયા આગળ મનાય છે. એક નહીં, 10 બોર્ડ માર્યા છે કે અહીંયા આગળ દાન સ્વીકારાશે. કારણ, અરે એવા પણ મંદિર જોયા જ્યાંથી કીથી દર્શન થતા, એ જગમાં અજોડ છે વીરપુર, ક્યાં પૈસા ના લેવા. આપ સૌને ખબર એવા છે, તમને કહેવાની ઈચ્છા થાય છે
એકવાર એક બ્રાહ્મણ એકવાર એક બ્રાહ્મણ જલા બાપાના દ્વારે આવ્યો. જલા બાપાએ એમને આવકારો આપ્યો, બોલાવ્યા, જમાડ્યા. જલા બાપાએ બ્રાહ્મણને કીધું, જ્યારે એમને બ્રાહ્મણને જવાનું થયું કે તમે મારા આંગણે આવ્યા છો તો કંઈ ના કંઈ તો તમારે લઈને જવું પડશે. ત્યારે બ્રાહ્મણે ના પાડે, મને કશું જ જોતો નથી, હું તો એકલો એક બ્રાહ્મણ છું, મારી પાસે બધું જ છે, જેટલું મને ખબે મારે તમારી પાસે કશું નથી જોયું. પણ જલા બાપા એકના બે ના થયા, તમારે કંઈ ને કંઈ તો લેવું જ પડશે, મારે આંગણે આવ્યા એટલે કંઈ ને કંઈ લેવું જ પડશે. ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે તમે નથી માનતા તો હું તો વૃદ્ધ બ્રાહ્મણ છું, મારી ઉંમર વધારે છે, મને આંખે હવે થોડું ઓછું દેખાય છે અને મારાથી ચાલી પણ નથી શકાતું સરખી રીતે, હું લાકડીના સહારે ચાલું છું, તો મને મારી સેવા ચાકરી કરવા માટે તમારી પત્ની દાનમાં તમે માનશો નહીં. જલારામ બાપા એક પણ મિનિટ માટે વિચાર કર્યા વગર તરત એના મોઢેથી હા નીકળે છે કે બ્રાહ્મણ સાધુ મહારાજ, તમે મારી પત્નીને તમારી સેવામાં લઈ જાઓ, હું તમને દાન કરું છું. વીરબાઈ માને પૂછવા વગર જલારામ બાપાએ આ નિર્ણય કર્યો. અને જ્યારે બ્રાહ્મણ સાથે વીરબાઈ માં ચાલતા ચાલતા જતા હતા, થોડે આગળ જઈ બ્રાહ્મણે વીરબાઈ માને કહ્યું કે આ તમે મારો જે જોડી અને ઢોકો છે એ તમે પકડો, હું જરાક આવું છું. એક કલાક થયો, બે કલાક થયો, ચાર કલાક થયા, બ્રાહ્મણ પાછા વળ્યા. વીરબાઈ મનમાં ઉજાવવા લાગી કે આ જંગલમાં બ્રાહ્મણ મને એકલા છોડીને ક્યાં ગયા. એટલામાં આકાશવાણી થઈ અને આકાશમાંથી અવાજ નીકળ્યો કે જલા, હે વીરબાઈ માં, તમે તમારી કસોટીમાં ખરા ઉતાર્યા છે, હું સાક્ષાત ભગવાનના એક બ્રાહ્મણના વેશમાં તમારા આંગણે આવ્યો હતો અને આજે તમે જે તમારી પોતાની પત્નીનું દાન કર્યું, હું મારી પ્રસાદી રૂપે તમને આ જોડીને ઢોકો આપું છું. અને મિત્રો, આપ વીરપુર ગયા હશો તો તમને દેખાશે આ જોડીને ઢોકો આજે પણ બાપાના મંદિરમાં આપણે જોઈ શકીએ છીએ, એના દર્શન કરી શકીએ છીએ. એ જ બ્રાહ્મણ સાક્ષાત ભગવાનના રૂપમાં આવેલો હતો અને પ્રસાદીના રૂપમાં એ જોડી ઢોકો આપ્યો. જલાને કહ્યું, તારી જગ્યામાં રિદ્ધિ સિદ્ધિ ભરાશે, તારી જગ્યામાં અખૂટ બંધારાઓ થશે. અને એટલે જ કહેવાય છે કે વીરબાઈ ના માંગા કરવા આવ્યા હરે.
જલારામ બાપાનું ભજન જોઈને એટલી આમ એટલી ઝૂમી ઉઠી છે. શું નામ છે? આ પાછળ છોકરી છે. કેટલું સરસ એમ એટલી મસ્તીમાં ઝૂમીને બંને જણી બેસીને મસ્ત ડાન્સ રજૂ કરે. સરસ. દીકરી કોને વાલી ના હોય? દીકરીને જોતા જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. દીકરી એટલે આપણી વાલ દરિયો. પપ્પાની સૌથી વાલી હોય તો તે દીકરી. દીકરી સાસરે જાય, આંખ ભીની થાય, એ વિરહની વેદના એના મા બાપ જાણી શકે, બીજું કોણ જાણે? એટલે ખરેખર ઘરમાં દીકરી એટલે લક્ષ્મીનો વાસ કહેવાય. તો આ દીકરીઓને જોઈને આ દીકરીઓ માટે, તમામ દીકરીઓ માટે, તેરી લાડકી મે આપણા જલારામ બાપાના પટાંગણમાં જ બાજુમાં એક મંદિર છે કલ્યાણ માતા, એ પણ આપણે અહીંયા બિરાજમાન છે. હવે આપણે અહીંયા કલ્યાણ માતાનો પણ વાસ હોય ત્યારે આખું કાછલ પરિવાર ઘણું કલ્યાણ આપની આસ્થાથી જોડાયેલું છે માતાજીના, તો આપણે માતાજી માટે પણ એક ધૂનને અહીંયા આગળ ફરમાઈશ છે. નવરાત રમવા કેવા કેવા વેસે માં, કેવા કેવા વેસે હે મોગલિયાવે, હે નવરાત રમવા કેવા કેવા વેસે માં,
કેવા કેવા વેસે તું સૌને દેખે માતાજી હો તું સૌને દેખે માતા તુજને કોઈ ના દેખે મોગલે આવે નવરાત રમવા જય કલ્યાણ બોલો જય કલ્યાણ માતા જય મોગલ મા મોગલ કમલેશ
વાહ વાહ હજી એક વાર ચૂકેગા નહીં કમલેશ માટે એ રસિયો રૂપાય Thank you.
ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવું છું કમાની બાજુમાં બેસીને. આપણે સૌ કેવો મસ્ત મગન ઝૂમી રહ્યું. કમો કમલેશ, આ એક દિવ્યાંગ બાળક છે. આપણે હું તમે બધા આવા દિવ્યાંગ બાળકોને જોઈને આપણે હંમેશા એમની મજા કે ઉડાવતા હોય. આપણને મજા આવે કેમ? કેમ કે આપણા કરતા કંઈક અલગ કરે છે. આપણે એને જોઈએ કે આપણા કરતા કંઈક અલગ કરે છે, આપણને ચાડા પાડે છે, એટલે આપણે એમની મજાક ઉડાવી. પણ એકવાર વિચાર કરજો, આ દિવ્યાંગ બાળક પરમાત્માનું બાળક કહેવાય. કુદરતે એમને એ નથી આપ્યું જે આપણા બધા પાસે છે. આપણને એવું નહીં લાગતું હોય આપણા હાથ પગ આંખ બધું સલામત છે એટલે આપણે આપણને પોતાનું આપણને અભિમાન હોય. ખરેખર ખરેખર આપણને અભિમાન ના હોવું જોઈએ. જે સૃષ્ટિનો રચનાર, સૃષ્ટિ બનાવનાર, તો તમારી આજુબાજુ ઘરમાં સમાજમાં ઘણા એવા બાળકો હશે કે જે આવી કોઈ દિવ્યાંગતાઓ અનુભવતા હશે, તો એવા બાળકોને તમે આવકારો આપજો, જાકારો ન આપજો. એમનામાં જે કંઈ ખોટ છે તેને તમે પ્રોત્સાહન આપજો અને એમની ખોટ પૂરજો. એમને ગમશે, એમને સારું લાગશે, એમને આપણી સાથે બેસાડજો. આ વચ્ચે જે ભાઈઓ, આ થોડાક મને એ સમજાતું નથી કે એમને મારી વાત સમજ પડતી છે કે નથી પડતી. કદાચ મને લાગે એમને બધું કુદરતે આપ્યું છે, એનું અભિમાન હશે. કારણ જે અનુભવે તેમને જ ખબર છે કે ખરેખર આવા આપણે જેને મંદ બુદ્ધિ કહીએ, આપણે જેની મજા લઈએ, આપણે જેને મજાક ઉડાવીએ, પણ ખરેખર એ બાળક આજે શું અનુભવતું હશે એનો કોઈએ વિચાર કર્યો? એની પાસે એવું ઘણું બધું નથી કે જે આપણા બધા પાસે છે. એટલે અમારી બે હાથ જોડીને વિનંતી છે, ઘણા સમાજમાં, ઘરમાં, ગામમાં આવા બાળકો આપણને મળે, તેની આપણે હંમેશા મજાક ના ઉડાવવી જોઈએ અને એમને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. કમા, તારે કઈ કેવું છે? જોયું સાહેબ તમારો કમલેશ છવાઈ ગયો. કમલેશ, હા હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ. બેટા કમલેશ, આ બાજુ આવો. આ કમલેશ અમારી કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી. હું એક પ્રાધ્યાપક હોવા છતાં એને મારી કોલેજમાં એને જોઈતું સન્માન ન આપી શક્યો.
સમજી શકું છું કે એક દિવ્યાંગ તરીકે એને કેટલી તકલીફ પડતી હશે. હું આજે જલારામ જયંતિ પર્વ નિમિત્તે કમાની ખરા હૃદયથી માફી માંગુ છું. આ મારા છોકરાઓ કોલેજમાં મજાક મસ્તી કરતા, હું મારા કોલેજ અને મારા છોકરાઓ તરફથી કમાની માફી માંગુ છું અને વચન આપું છું કે કમા નહીં પણ એના જેવા બીજા ઘણા પણ દિવ્યાંગ બાળકોને કોઈ જે તકલીફ નહીં આવે એવું કામ કરીશું. સૌને જય જલારામ.